બેકો નજીકથી ચીલઝડપના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં વડીલોને નિશાન બનાવતી ઉઠાંતરી કરનારી ટોળકી સક્રિય થઈ છે. બેંકમાંથી 5 લાખ રૂપિયા લઈને જઈ રહેલા નવસારીના કબીલપુરના એક વડીલને પૈસા પડી ગયા હોવાનું જણાવી પૈસા ભરેલી બેગ તફડાવી ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ છે. તફડાંડી કરી ભાગી રહેલા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. નવસારી શહેરના કબીલપુરમાં વિસ્તારમાં ધોળે દિવસે 5 લાખની ચીલઝડપથી નવસારી ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ છે. બેંકમાંથી પૈસા લઈને કામદારોને ચૂકવવા જઈ રહેલા વેપારી રામતાભાઈ પ્રજાપતિને રસ્તામાં ચોરટાઓ ભેટી ગયા હતા. પાછળથી બાઇક પર આવી રહેલા જાણભેદુઓએ અમારા પૈસા પડી ગયા છે તેમ કહી ઊભા રાખ્યા હતા અને પૈસા વણીને આપ્યા હતા. તેમ પૈસા આપવાનું તરકટ રચી ચોરટાઓ રામતાભાઈ પાસે રહેલું પૈસાનું બેગ આંચકી ફરાર થઈ ગયા હતા. ભાગી રહેલા આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. પોલીસને ચીલઝડપનો મેસેજ મળતા શહેરમાં નાકાબંધી પણ કરવામાં આવી હતી, પરંતુ ચોરટાઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. સમનાજી પ્રજાપતિ, શું ઘટના ઘટી છે તમારી સાથે? ત્યાંથી હું ગયો બેંકમાં, કેનરા બેંકમાં આપણે પ્રજાપતિ આશ્રમ ચેક આપીને પૈસા કઢાયા 5 લાખ રૂપિયા. તે પછી બેગમાં મૂકીને મેં આવ્યો બહાર આવીને પ્લાસ્ટિક દુકાન પ્લાસ્ટિક લઈ ને ત્યાંથી રવાના થયો. ત્યાં આથી અહીંયા કબીલપુર કાલિયાવાડી રોડ પર આવ્યો તે મારી પાછળ કોઈ આવેલું હતું, તેને કીધું કે તમારા પૈસા પડી ગયા. તો મેં પૈસા લેવા માટે ઊભો રહ્યો, પહેલાં લોકો ઊભો રાખ્યો તો એ લોકોએ મને વેણીને પૈસા આપ્યા 200-300 રૂપિયા વેણીને આપ્યા. તો મેં નીચે ઉતર્યો તો બેગ આથી ખેંચીને ભાગી ગયા. આજરોજ સવારે 11:30 સુમારે ફરિયાદી શ્રી રાવતાજી પ્રજાપતિ, કે જેઓએ કબીલપુર ગ્રામ પંચાયત કચેરી પાસે આવેલી કેનેડા બેંકમાંથી 500 દરની રૂપિયા 4 લાખની તથા 100 દરની રૂપિયા 1 લાખની એમ કુલ 5 લાખની ચરણી નોટો બેંકમાંથી ઉપાડેલ અને તે નોટો તેમણે તેમના ખભે ભરાવેલ કાળા થેલામાં મૂકી બેંકની બહાર નીકળી પોતાનું મોટરસાઇકલ ચાલુ કરવા જતા હતા. તે વખતે એક બાઇક સવારે આવી જણાવેલ કે સાહેબ કાકા તમારું કંઈક નીચે પડી ગયા છે પૈસા. આથી તેઓ નીચે જોવા જતાં જે જેણે આ કહ્યું હતું તેની સાથેના બીજા ઈસમે આ જે પ્રજાપતિ છે તેની પાસેનો જે થેલો છે આંચકી ચીલ ઝડપ કરી તેમની પાસેના રૂપિયા 5 લાખની રકમ જૂટવી લઈ સ્થળ ઉપરથી નાસી ગયેલ છે. જે અંગે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આઈપીસી કલમ 356-379 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની આગળની તપાસ ગ્રામ્ય મથક પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીપી બ્રહ્મભટ્ટનાઓ કરી રહેલ છે. સર, આમાં નેલ્લોર ગેંગ જે અત્યારે ઝડપી હતી ટાઉનમાં આપણે લઈ આવ્યા હતા,